આપણે જાણીએ છીએ કે કોરોનાથી બચવા માટે લોકો તમામ પ્રકારની કોશિશો કરી રહ્યા છે, દવાની સાથે સાથે દુઆનો પણ સહારો લઈ રહ્યા છે. તેવામાં સુરતમાં ઓક્સિજનની સુવિધા સાથે 25 બેડનું એક અનોખું આઇસોલેશન વોર્ડ શરૂ થયું છે, જ્યાં તમામ પ્રકારના ઉપચારથી લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આઇસોલેશન વોર્ડમાં એલોપેથી, આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર આપવામાં આવી રહી છે, એટલે કે લોકોને સાજા કરવા માટે તમામ રસ્તાઓને અપનાવવામાં આવ્યા છે. આઇસોલેશન વોર્ડમાં દર્દીઓને લીમડાના દાંતણ આપવામાં આવે છે, સાથે જ આંકડા અને અજમાના તેલથી માલિશ કરવામાં આવી રહી છે. આ સિવાય રોજ અડુસીના પાન ખાવા માટે પણ અપાય છે. ઇમ્યુનિટી વધારવા માટે ઔષધિઓનો કાળો આપવામાં આવે છે. એટલે કે દર્દીની સ્થિતિ પ્રમાણે તેની સારવાર થઈ રહી છે. એટલું જ નહીં, અહીં એલોપેથી, આયુર્વેદ અને હોમિયોપેથીના સમન્વયથી લોકો ખૂબ જલ્દી સાજા પણ થઈ રહ્યા છે. સૌપ્રથમ તો અહીં જે ઓક્સિજન લેવલ ઘટી ગયું છે, એ લોકોને દર્દીને અહીંયા શિફ્ટ કરવામાં આવે છે અને આઇસોલેટ કરવામાં. ઘણી વખત એવું બને છે કે કોઈ દર્દીને આખું ફેમિલી ક્વોરન્ટાઇન થવાનું હોય અને અથવા ઘરમાં કોઈ એક વ્યક્તિ છે એમને ક્વોરન્ટાઇન કરવા છે અને એક જ રૂમ છે, સગવડતા ઓછી છે, તો એમને અહીંયા આઇસોલેટ કરીએ છીએ. અહીં એલોપેથિક સારવાર જે તે ડૉક્ટરની ચાલુ હોય અમે ચાલુ રાખીએ છીએ, છતાં અહીંયા પણ અમારે ડૉક્ટર વિઝિટમાં આવે છે. ડૉક્ટર રાહુલભાઈ સાવલિયા આવે છે, ડૉક્ટર રજનીકાંત પટેલ આયુર્વેદવાળા આવે છે, ડૉક્ટર શૈલેષ બાલાળા આવે છે, ડૉક્ટર ધવલ પટેલ આવે છે, ડૉક્ટર હું પોતે આવું છું અને બીજા બધા અમારા મિત્ર ડૉક્ટરો પણ ઘણા આવે છે. રેગ્યુલર 24 કલાક અહીંયા હોઈએ છીએ અમે ડૉક્ટરો. આ આઇસોલેશન વોર્ડની ખાસિયત એ છે કે અમે અહીં માત્ર એલોપેથિક નહીં, સાથે સાથે આયુર્વેદિક, નેચરોપેથિક, હોમિયોપેથિક અને હર્બલ મેડિસિનનો પણ ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે અમે લોકો સવારમાં દરેક દર્દીઓને અમે એવું કહેલું છે કે તમારે બને ત્યાં સુધી કોઈ દિવસ ટૂથપેસ્ટ વાપરવાનું નથી હમણાં, કેમ કે કેમિકલયુક્ત હોય છે. એટલે અમે સવારમાં લીમડાનું દાંતણ આપીએ છીએ. સવારમાં લીમડાનો મોર, આ ચિત્ર મહિનામાં પીવાનો હોય એટલા માટે લીમડાનો મોર અને પાનનો જે રસ કાઢેલો એ પીવડાવીએ છીએ. દરેક દર્દીને અમે સૂંઠવાળું પાણી આપીએ છીએ પીવા માટે, જે કફનાશક છે. ત્યારબાદ અમે લોકો દરેક દર્દીઓને હોમિયોપેથિક દવા એ સૂંઠવાળા પાણીમાં નાખીને આપીએ છીએ, જેથી કે એની ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય. હોમિયોપેથિક દવાઓ આપીએ છીએ અને તમે હમણાં જોયું હશે કે અહીંયા અમારા દર્દીને માલિશ કરવામાં આવતું એ આંકડાનું અજમાનું બનાવેલું તેલ હતું, એનો અમે માલિશ કરીએ છીએ. આ રીતના અમે ઉપચારો કરીએ છીએ સાથે સાથે, કારણ કે માત્ર એક એલોપેથિક સારવાર નહીં પણ બધું જ એક સાથે યુનિટ કર્યું હોય નેચરલ, એવી અમારી ગણતરી કે બને ત્યાં સુધી લોકો પ્રકૃતિ તરફ વળે અને નેચરલ મેડિસિનથી જલ્દી સારા થાય એ ગણતરી અમારી હતી. કેટલા દર્દીઓ અત્યાર સુધીમાં અહીંયા દાખલ થયા છે, કેટલા સાજા થઈને ઘરે પહોંચ્યા છે, રિકવરી રેટ કઈ રીતે મળી રહ્યો છે? કારણ કે ઉપચાર જે રીતે થઈ રહ્યો છે એનાથી રિકવરી રેટ વધ્યો હોવાની સંભાવનાઓ છે. રિકવરી રેટ સારો મળી રહ્યો છે, એનું કારણ છે કે અમે ડાયટમાં પણ ખૂબ જ કંટ્રોલ રખાયો છે. અમે અહીં લોકોને ઘઉં એટલે કે મેંદાની વસ્તુ કોઈ પણ નથી આપતા, ખાંડની વસ્તુ બિલકુલ નથી આપતા, કેમ કે જનરલી એવું જોયું છે આપણે કે કોરોનાની અંદર સુગર લેવલ વધારે થઈ જાય છે ઘરે દરેક દર્દીઓનું, તો અમે અહીં ખાંડનું પ્રમાણ બિલકુલ ઝીરો કરી દીધું છે કે ખાંડવાળી એક પણ વસ્તુ આપવાની નથી, બરાબર. ત્યારબાદ અમે લોકોએ એવું કર્યું છે કે ભાઈ દૂધની બનાવટ એટલે કે દહીં, છાશ કે એવું કશું નથી આપતા. અમે પ્રથમ 3 દિવસ માટે અહીં માત્ર બાફેલા મગજ આપીએ છીએ દર્દીને ખાવા માટે અને સૂંઠવાળું પાણી આપીએ છીએ. રિકવરી રેટની વાત કરું તો અત્યાર સુધીમાં અમારે અહીંયા 35થી વધારે પેશન્ટ દાખલ થઈ ચૂક્યા છે અને 8થી વધારે પેશન્ટ છેલ્લા 2 દિવસમાં જ અમે ડિસ્ચાર્જ કરી દીધા છે કે જે લોકો રિકવર થઈને ઘરે જતા રહ્યા હોય. અને ટ્રીટમેન્ટમાં બીજું કશું જ નહીં, અમે અહીંયા આવી કે કશું આપતા નથી, ઇન્જેક્ટેબલ કે કોઈ જ વસ્તુ નહીં. માત્ર એમની જે કંઈ દવા ચાલુ છે એ દવા ચાલુ રાખો, વધતા અમારા ઉપચારો છે, ઘરગથ્થુ ઉપચારો છે એ ઉપચારો કરીને જરૂર પડે ત્યારે ઓક્સિજન આપીએ છીએ. મહત્વનું છે કે રાજ્યમાં સુરત અને અમદાવાદ શહેરની સ્થિતિ ખૂબ ખરાબ છે. રોજ અહીં હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. હોસ્પિટલો હાઉસફુલ હોવાથી દર્દીઓને બેડ નથી મળી રહ્યા. તેવામાં આ રીતે અનેક સેવાભાવી સંસ્થાઓ અને તંત્ર દ્વારા આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે, જે લોકો માટે પ્રાણ રક્ષક સાબિત થઈ રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે આનંદ પટણી, VTV ન્યૂઝ, સુરત.